नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग ने यूट्यूब चैनल में हूँ मकवाणा दर्शना आप सबनु स्वागत करूँ छू। बाल मित्रों, आज आप पाठ 12 सुधीनो अभ्यास कर्या बाद त्यार पछी आपने पुनरावर्तन 3 आपेलू छे, एना विषे आपने आज अभ्यास करवानो छे। एक पछी एक प्रश्न आपने जोता जाइए, आगळ पाठ में जे आवी गयू छे एज आ पुनरावर्तन में आपने आपेलू छे, एनो आपणे अभ्यास करवानो छे। प्रश्न नंबर एक एवो छे कि नीचे दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए। तो अहींया तमने एक सरस मजानुं चित्र आपेलू छे, एना आधारे तमारे 5 वाक्य लखवाना छे। हवे चित्रमां तमे जोई शको छो कि एक वृक्ष नीचे एक बाळक छे बेठुं छे अने एना हाथमां एक मोटो दड़ो छे। आजूबाजू जुओ तो तमने फूल अने छोड़वाओ देखाई रह्या छे। पछी छोकरो कंईक कहेतो होय एवुं आपणने लागे छे, अथवा तो कोईकने बोलावतो होय एवुं लागे छे। त्यार पछी आजूबाजूमां तमे जुओ तो घणा मकान पण आपणने देखाय छे। हवे आ थयुं गुजरातीमां आ चित्रनुं वर्णन। हवे आपणे तो एना जवाबमां हिंदी वर्णन लखवानुं छे, बराबर छे? तो हुं अहींयाथी हिंदी वर्णन बोलूं छूं। 5 वाक्य तमारे तमारी बुकमां लखी लेवाना छे। लखजो तमारी बुकमां। एक लड़का पेड़ के नीचे बैठा है, उसके हाथ में एक बड़ी गेंद है, गेंद एटले के दड़ो। वह कुछ कहना चाहता है। पेड़ के आसपास पौधों में कई रंग बिरंगी फूल खिले हैं, कई छोटे बड़े मकान बने हुए हैं। यहाँ 2 पेड़ दिखाई दे रहे हैं। अने छेल्ले आपणे एवुं लखी शकीए कि लड़के के साथ और कोई खेलने नहीं आया है, एटले के छोकरो छे एकलो ज अहींया रमे छे। तो आ रीते प्रश्नो एकनो जवाब तमारे अहींया लखी लेवानो छे। त्यार पछी आपणने प्रश्न नंबर 2 मां एवुं कह्युं छे कि सीखो कविता का स्वर गान कीजिए। एटले के आपणी जे 10मी कविता छे सीखो, एनु तमारे गान करवानुं छे। तो ए विद्यार्थी मित्रों, तमारे तमारी जाते करवानुं रहेशे। जो आपणे सौ वर्गखंडमां भेगा मळीने अभ्यास करता होत, कोरोना काल ना होत, तो आपणे सौ वर्गखंडमां आ कवितानुं सुंदर मजानुं गान करत, बराबर छे? त्યાંથી આગળ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3। નીચે દિયે ગયે શબ્દો મેં સે સંજ્ઞા વિશેષણ ઓર ક્રિયા વાલે શબ્દ ઢૂંઢ કર તાલિકા મેં લિખીએ ઓર વાક્ય પ્રયોગ કીજીએ। એટલે કે અહીંયા આપણને કેટલાક શબ્દ આપેલા છે, એમાંથી આપણે સંજ્ઞા વિશેષણ અને ક્રિયાને અલગ અલગ પાડવાના છે, અને ત્યાર પછી એવા વાક્ય બનાવવાના છે કે જેમાં આ શબ્દ છે એ આવી જાય। તમે જુઓ કૌંસમાં નર્મદા, હિમાલય, ચલના, છોટા, ખેલના, સફેદ, લિખના, ગંગા અને થોડા, આટલા શબ્દ આપેલા છે। હવે સંજ્ઞા, જ્યારે આપણે સંજ્ઞાનો ટોપિક ભણ્યા ત્યારે મેં તમને કહ્યું હતું કે સંજ્ઞા એટલે શું, કે કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ હોય, પર્વત હોય કે નદી હોય, એનું ચોક્કસ નામ હોય તો એને આપણે સંજ્ઞા કહીએ છીએ। તો પણ એ પણ જો કોઈ વ્યક્તિ વસ્તુ કે કોઈ પછી સ્થાનનું ચોક્કસ નામ આપેલું હોય તો એ પછી સંજ્ઞા કઈ કહેવાય, તો કે નામવાચક સંજ્ઞા। એ જ્યારે આપણે સંજ્ઞા અને તેના પ્રકારો ભણ્યા ત્યારે મેં તમને શીખવ્યું હતું। ત્યાર પછી વિશેષણ, તો વિશેષણ કોને કહેવાય, તો કે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય। હવે હું એમ કહું કે સોહમ છોકરો છે, વાક્ય બનાવ્યું મેં સોહમ છોકરો છે, પણ હું એમ કહું કે સોહમ સુંદર છોકરો છે, તો સુંદર ઈ નામના અર્થમાં વધારો કરે છે। કે સોહમ છોકરો તો છે પણ કેવો છે, તો કે સુંદર, તો સુંદર છે એ વિશેષણ થશે। ત્યાર પછી ક્રિયા, તો ક્રિયા કોને કહેવાય, તો કે આપણે બોલીએ, ચાલીએ, રમીએ, લખીએ, બરાબર છે? આ બધી ક્રિયા છે, ખાવું, પીવું, જાવું, આવવું, આ બધી ક્રિયાઓ છે। તો અહીંયા મેં તમને ટૂંકમાં સમજાવ્યું કે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા કોને કહેવાય। હવે આ શબ્દ છે એને આપણે આ બોક્સમાં લખવાના છે, એક પછી એક શબ્દ આપણે જોતા જઈએ અને ક્યાં એ શબ્દ આવશે હવે તો તમને ખ્યાલ આવી જ જશે, સાથે સાથે આપણે જોઈ લઈએ। પહેલું છે નર્મદા, તો નર્મદા છે એ એક નદી છે, ચોક્કસ નામ છે કે નર્મદા નદી, તો એ શું થાય, સંજ્ઞા। તો સંજ્ઞાના ખાનામાં તમારે લખવાનું છે નર્મદા। ત્યાર પછી હિમાલય, તો હિમાલય છે એ એક પર્વતનું નામ છે, તો એ પણ ચોક્કસ નામ છે એટલે એ પણ સંજ્ઞા છે, તો સંજ્ઞાના ખાનામાં લખવાનું છે હિમાલય। ત્યાર પછી ચલના, એટલે કે ચાલવું, તો ક્રિયા થઈ ચાલવાની ક્રિયા, તો ક્રિયાના બોક્સમાં લખવાનું તમારે ચલના। ત્યાર પછી છોટા,
तो छोटा छे ए विशेषण छे, बराबर छे। तो त्यां तमारे विशेषणना खानामां लखवानुं छोटा। खेलना એટલે કે રમવું એક પ્રકારની ક્રિયા દર્શાવે છે, એટલે ક્રિયાના બોક્સમાં લખવાનું તમારે ખેલના। સફેદ, તો સફેદ છે એ વિશેષણ છે, તો ત્યાં વિશેષણના બોક્સમાં લખવાનું સફેદ। લિખના એટલે કે લખવું જે ક્રિયા દર્શાવે છે, તો ક્રિયાના ખાનામાં લખવાનું તમારે લિખના। ત્યાર પછીનો શબ્દ છે ગંગા। ગંગા છે એ કોઈ છોકરીનું પણ નામ હોય, અને ગંગા આપણી ભારતની સૌથી મોટી નદી પણ છે, બરાબર છે, જેને આપણે પવિત્ર નદી પણ કહી શકીએ। તો ગંગા છે એ ચોક્કસ નામ ધરાવે છે, એટલે એ સંજ્ઞા છે, તો સંજ્ઞાના ખાનામાં લખવાનું ગંગા। ત્યાર પછી છેલ્લો શબ્દ છે થોડા, તો એ વિશેષણ દર્શાવે છે, બરાબર છે, તો વિશેષણના ખાનામાં તમારે લખવાનું થોડા। તો આવી રીતે આ શબ્દ છે એને આપણે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયામાં વિભાજિત કર્યા। હવે આપણને શું કહ્યું છે કે જે તે બોક્સમાં લખો અને વાક્ય પ્રયોગ કરો। હવે વાક્ય પ્રયોગ કરતા તો આપણને સૌને આવડે જ છે, બરાબર છે। તો આ જે શબ્દ છે નર્મદા, હિમાલય, ગંગા, છોટા, સફેદ, થોડા, ચલના, ખેલના, લિખના, તો આ શબ્દ છે એ વાક્યમાં આવી જવા જોઈએ। તો કુલ કેટલા 9 વાક્ય તમારે બનાવવાના થશે, તો એ આપણે ચોથા ત્રીજા ધોરણથી બનાવતા આવ્યા છીએ, તો એ સૌને આવડશે, એટલે એ તમારું હોમવર્ક રહેશે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 ક શું કહે છે આપણને, નિમ્નલિખિત મુહાવરો કા અર્થ દેકર વાક્ય પ્રયોગ કીજીએ। અહીંયા આપણને 4 મુહાવરા આપેલા છે, શીશ ઝુકાના, ઊંચે ચઢના, નેક રસ્તે પર ચલના અને મુંહ મેં પાણી આના। તો આ બધા મુહાવરા છે એ આપણે આગળ પાઠમાં આવી ગયા છે, જો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હશે તો તમને આ બધા જ મુહાવરા છે એનો અર્થ આવડે। પહેલું છે શીશ ઝુકાના, તો એનો અર્થ થાય વિનમ્ર હોના। તમારા પાઠ્યપુસ્તકમાં આ જે બાજુમાં જગ્યા આપેલી છે ત્યાં એના અર્થ લખતા જજો। શીશ ઝુકાના એનો અર્થ થાય વિનમ્ર હોના। બીજું છે ઊંચે ચઢના, તો એનો અર્થ થાય ઉન્નતિ કરના। ત્રીજું નેક રાસ્તે પર ચલના, તો એનો અર્થ એવો થશે કે સહી રાસ્તે પર ચલના। ચોથું મુંહ મેં પાણી આના, એનો અર્થ થાય ખાને કી ઈચ્છા હોના, બરાબર છે। હવે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો આપણે, તો પહેલું શું છે શીશ ઝુકાના, તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે મેં અપને માતા પિતા કે આગે શીશ ઝુકાતા હું, મેં અપને માતા પિતા કે આગે શીશ ઝુકાતા હું। બીજું છે ઊંચે ચઢના, તો એનો અર્થ આપણે શું કર્યો હતો, તો કે ઉન્નતિ કરના, તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે રાકેશ મહેનત સે ઊંચે ચઢતા જા રહા હૈ, રાકેશ મહેનત સે ઊંચે ચઢતા જા રહા હૈ। ત્રીજું નેક રાસ્તે પર ચલના, એટલે કે સહી રાસ્તે પર ચલના, તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે હમે ભગવાન કે દિખાએ નેક રાસ્તે પર ચલના ચાહીએ। ચોથું છે મુંહ મેં પાણી આના, એનો અર્થ એવો થાય કે ખાને કી ઈચ્છા હોના, તો વાક્ય એવું બનાવી શકીએ કે જલેબી દેખ કર મેરે મુંહ મેં પાણી આ ગયા। આપણે સ્વાભાવિક છે કે કોઈ મીઠાઈ જોઈએ તો આપણને મોંમાં પાણી આવી જાય, આપણને ખાવાની ઈચ્છા થઈ જાય, તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ। ત્યાર પછી નીચે તમે જુઓ તો પ્રશ્ન 4 ખ એમાં તમને એવું કહ્યું છે કે એક છોટી કહાની બનાવીએ જિસમેં ઇન ચારો મુહાવરો કા પ્રયોગ હો, એટલે કે એક એવી નાનકડી વાર્તા બનાવો કે જેમાં આ ચારેય મુહાવરા છે એ આવી જાય, તો એવી વાર્તા તમારે બનાવવાની છે। હું અહીંયા તમારી સામે એક નાનકડી વાર્તા મૂકું છું, એ રીતે તમે વાર્તા બનાવી શકો કે જેમાં આ ચારેય મુહાવરા છે એ આવી જાય। જુઓ મેં અહીંયા તમારી સામે એક નાનકડી વાર્તા બનાવીને મૂકી છે, જોઈએ આપણે। મનન બહુત અચ્છા લડકા હૈ, વહ અપને માતા પિતા કે સામને શીશ ઝુકાતા હૈ। અહીંયા તમે જુઓ શીશ ઝુકાતા, તો એક મુહાવરો આવી ગયો પહેલો। આગળ વધીએ, વહ બહુત મહેનત કરતા હૈ, ઇસકે કારણ વહ ઊંચે ચઢતા હી રહેતા હૈ, તો અહીંયા બીજો મુહાવરો આવી ગયો કે ઊંચે ચઢતા હી રહેતા હૈ। આગળ વહ હંમેશા નેક રાસ્તે પર હી ચલતા હૈ, ત્રીજો મુહાવરો પણ આવી ગયો કે નેક રાસ્તે પર ચલના। આગળ એક દિન મનન કે હાથ મેં આમ દેખ કર એક ગરીબ લડકે કે મુંહ મેં પાણી આ ગયા, મનન ને વહ આમ ગરીબ લડકે કો દે દિયા, તો અહીંયા મુંહ મેં પાણી આ ગયા એ મુહાવરો પણ આવી જાય છે। તો આ
पांच लीटीनी वार्ता में अथवा तो आज पांच वाक्यों से એમાં ચારે ચાર મુહાવરા છે એ આવી જાય છે. તો આવી રીતે તમે તમારા રીતે બીજી પણ વાર્તા બનાવી શકો છો અને લખી શકો છો. આગળ પ્રશ્ન નંબર 5 છે, નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતીમાં અનુવાદ કીજીએ. એટલે કે હિન્દી વાક્યોનું તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. પહેલું વાક્ય છે, કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. કાફિલા એટલે કે યાત્રીઓનો સમૂહ, એને આપણે કાફલો કહીએ છીએ. તો કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો એવું એનું ગુજરાતી થાય. બીજું છે, કરેલા કડવા હોતા હે, એટલે કે કારેલા કડવા હોય છે. ત્રીજું છે, દીપક રોશની દેતા હે, એટલે કે દીવો પ્રકાશ આપે છે. ચોથું, ગંદગી બહુત સે રોગો કી જડ હે, એટલે કે ગંદકી અનેક બીમારીઓનું મૂળ છે, જળ એટલે મૂળ. આગળ પાંચમું વાક્ય છે, લોકી ઓર ગાજર કા હલવા બનતા હે. તો ગુજરાતી એવું થાય કે દૂધી અને ગાજરનો હલવો બને છે. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા જ્યાં હિન્દી વાક્ય લખેલા છે એની બાજુમાં પણ લખી લેવાનું છે, અને સાથે સાથે આપણે પાકીબુક બનાવીએ છીએ એમાં પણ આ વાક્ય છે એ લખી લેવાના છે. પ્રશ્ન નંબર 6 છે, સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, એટલે કે સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. હવે પહેલી છે, ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. કૌંસમાં બે શબ્દ આપેલા છે, હમ અને મેં. તો મેં ક્રિકેટ ખેલતા હું, એ રીતે વાક્ય બનશે. મેં ક્રિકેટ ખેલતા હું, તો ખાલી જગ્યામાં આવશે મેં. બીજું છે, યહ કિતાબ હિરેન કી હે. હવે તમે જુઓ કૌંસમાં કી લખેલા છે પણ એક હ્રસ્વ છે અને એક દીર્ઘ છે, તો અહીંયા આપણે કયું લખશું, તો કે દીર્ઘવાળું, બરાબર છે. ત્રીજું, ખાલી જગ્યા લડકે હે. લડકે બહુવચન છે અને કૌંસમાં તમે જુઓ તો યહ અને યે શબ્દ આપેલા છે. તો યહ છે એ એકવચન માટે વપરાય, જો લડકા હોત તો યહ આવત, પણ અહીંયા લડકે શબ્દ વાપર્યો છે એટલે શું આવશે, યે. ચોથું, પાણી ખાલી જગ્યા મગર હે, એટલે આપણે શું કહેવાનું છે કે પાણીમાં મગર છે. તો અહીંયા મે બે આપેલા છે, એક મે ઉપર જુઓ તો એક માત્રા છે અને બીજા મે ઉપર તમે જુઓ તો બે માત્રા છે. હવે જ્યારે હિન્દીમાં આપણે પાણીમાં એવી રીતે કહેવું હોય તો કયો મે આવે, તો કે જે મે ઉપર એક માત્રા છે એ મે અહીંયા આવશે. જો મ ઉપર બે માત્રા છે એ મેનો અર્થ તો શું થાય, તો કે હું. તો હુંના અર્થમાં અહીંયા નથી, એટલે ચોથામાં મેં આવશે પણ કયો, એકમાત્રવાળો, કે પાણી મેં મગર હે. પાંચમું, યે આમ કે પેડ હે, ખાલી જગ્યા બહુત આમ લગે હે. અહીંયા તમે જુઓ તો કૌંસમાં બે શબ્દ આપેલા છે, ઇનમે અને ઇન પર. તો આમ એટલે કે આંબો હોય, આંબાનું વૃક્ષ હોય એના ઉપર કેરીઓ આવે, બરાબર છે. તો આંબાના વૃક્ષ ઉપર, એ અર્થમાં આપણે કહેવું છે. તો પાંચમામાં આવશે ઇન પર. તો યે આમ કે પેડ હે, ઇન પર બહુત આમ લગે હે. છઠ્ઠું છે, વ હાથી હે, ખાલી જગ્યા રંગ કાલા હે. હવે તમે જો કૌંસમાં બે શબ્દ આપ્યા, ઉસ્કા અને ઇસ્કા. તો આપણે એવું કહેવું છે કે તેનો રંગ કાળો છે. તો તેનો એટલે શું થાય, તો કે ઉસ્કા. તો છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે ઉસ્કા. વહ હાથી હે, ઉસ્કા રંગ કાલા હે. તો આ રીતે તમારે આ ખાલી જગ્યાઓ છે એ પૂરી લેવાની છે. આગળ તમે જુઓ તો પ્રશ્ન નંબર 7, નીચે દિયે ગયે સંકેતો કો પહેચાન કર હિન્દીમાં નામ લિખીએ. અહીં આપણને કેટલાક રસ્તા પર જે ચિહ્નો હોય છે એ આપેલા છે, અને નીચે શું કહ્યું છે કે નીચે જે આપણને જગ્યા આપી છે ત્યાં એના હિન્દીમાં નામ લખવાના છે. પહેલું તમે જુઓ તો એવું છે કે થોભો, એટલે કે સ્ટોપ. તો એને હિન્દીમાં શું કહેવાય, તો કે ઠહરીએ. તો આ તમારે આગળ પાઠમાં આવી ગયેલું છે, આપણે પુનરાવર્તન સ્વરૂપે એકવાર જોઈ લઈએ. થોભો એને કહેવાય ઠહેરીએ. બીજું છે, પ્રવેશ બંધ, એટલે કે નો એન્ટ્રી, કે અહીંયાથી આગળ જઈ શકાશે નહીં. તો એનું હિન્દી થાય પ્રવેશ નિષેધ, પ્રવેશ નિષેધ. પછીનું ચિત્ર છે, એક માર્ગીય સંકેત, એક માર્ગીય
संकेत, तो एनु हिंदी पण एवुं ज थाय के एक मार्गीय संकेत। चौथु चित्र जुओ, साकड़ो पुल, तो साकड़ा ने हिंदी में कहवाय संकरा अने पुल ने कहवाय सेतु, तो संकरा सेतु। साकड़ो पुल एनु हिंदी थाय संकरा सेतु। नीचेनी लाइन में आपणे जोईए तो आगळ पहळो रस्तो छे, पहळू एने हिंदी में कहवाय चौड़ा, बराबर छे, तो एनु हिंदी एवुं थाय के आगे चौड़ा रस्ता है, एटले के आगळ पहळो रस्तो छे। पछीनुं चित्र छे साइकल माटे प्रतिबंध, एटले के अहींयाथी साइकल चलावी नहीं, बराबर, तो एनु हिंदी थाय साइकिल निषेध, साइकिल निषेध। पछी तमे जुओ तो त्रिकोणमां एक गोळाकार जेवुं आपणने चिन्ह आप्युं छे, तो एने कहेवाय गोळाकार रस्तो, तो एने हिंदीमां शुं कहेवाय? गोळाकार रास्ता, रस्ताने हिंदीमां कहेवाय रास्ता। हवे छेल्लुं चित्र एवुं छे कि आगळ साकड़ो रस्तो छे, साकड़ाने हिंदीमां कहेवाय संकरा, बराबर छे, तो हिंदी एवुं थाय कि आगे रास्ता संकरा है। तो आ रीते प्रश्न सातमां तमारे आजे जे ते चित्र छे एनी नीचे एने हिंदीमां शुं कहेवाय ए नाम लखवाना छे। आगळ प्रश्न नंबर 8 छे, नीचे दिए गए प्रत्येक विषय के बारे में 5-5 वाक्य लिखिए। तो अहींया नीचे तमने 3 विषय आपेला छे अने एना उपर तमारे 5-5 वाक्य लखवाना छे। पहेलुं छे मेरा परिवार, बीजू सब्जी मंडी एटले के शाक मार्केट, अने त्रीजू छे मेरी प्रिय सब्जी, बराबर छे। तो हवे हिंदी प्रथम सत्र अने द्वितीय सत्र में भण्या बाद हवे तो आपणने मेरा परिवार विषे कंईक पूछे तो आपणने लगता हवे आवडवुं जोईए। मेरा परिवार, तो एमां तमारे शुं लखवानुं? तो के तमारुं नाम शुं छे, तमारा मम्मी पप्पा दादा दादी, त्यार पछी ए व्यवसाय एटले के शुं धंधो करे छे, त्यार पछी तमने तमारो परिवार शा माटे गमे छे, तमारा शिक्षकनું નામ, તમારા મિત્રનું નામ, બરાબર છે। આ રીતે તમે તમારા પરિવાર વિશે લખી શકો છો, તો એ તમારે તમારી જાતે લખવાનું રહેશે। ત્યાર પછી બીજું છે સબ્જી મંડી એટલે કે શાક માર્કેટ। તો જ્યારે આગળ આપણે દ્વિતીય સત્રની શરૂઆતમાં જ જ્યારે આપણે પાઠ ભણ્યા હતા કેસા છોડ, તો એમાં એક આપણને સરસ મજાનું સબ્જી મંડીનું ચિત્ર આપેલું હતું અને એ ઉપરથી આપણે વાક્ય બનાવ્યા હતા, તમને બધાને યાદ હશે તો। તો એ પ્રમાણે તમારે સબ્જી મંડી વિશે લખી લેવાનું છે કે શાક માર્કેટમાં શું શું હોય, તો કે બહુ એટલે કે વધારે પડતો ઘોંઘાટ હોય, અવાજ હોય, પછી કેવા કેવા ફળ મળે, કેવી કેવી શાકભાજીઓ મળે, તો એના વિશે તમારે અહીંયા લખવાનું છે। ત્રીજું છે મેરી પ્રિય સબ્જી એટલે કે મારું પ્રિય શાક, તો તમને કયું શાકભાજી વધારે ભાવે છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે। હવે આનો જવાબ પણ તમારે તમારી જાતે લખવાનો થાય, કેમ કે દરેક વિદ્યાર્થીની પસંદ અલગ અલગ હોય, કોઈકને ટામેટાનું શાક ભાવતું હોય, કોઈકને બટેકાનું, કોઈકને ભીંડાનું, તો જે વિદ્યાર્થીને જે શાક ભાવતું હોય એના વિશે તમારે અહીંયા 5 વાક્ય લખવાના છે, બરાબર છે। તો આ પ્રશ્ન 8 છે એ તમારે તમારી જાતે કરવાનો રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 છે, નીચે દિયે ગયે વાક્યો મેં રેખાંકિત શબ્દો પર બલ દેકર બોલીએ, એટલે કે નીચે તમને કેટલાક વાક્ય આપેલા છે, જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે એના ઉપર વધારે પડતો બહાર આપીને આપણે આ વાક્ય બોલવાના છે, જે આગળ આપણે એક પાઠમાં જોઈ ગયા છીએ। જુઓ પહેલું છે મેં સબ્જીઓ કા સરતા જ હું, મેં સબ્જીઓ કા સરતા જ હું, મેં સબ્જીઓ કા સરતા જ હું। તો આવી રીતે જે શબ્દ નીચે અંડરલાઇન છે એના ઉપર વધારે ભાર આપીને બોલવાથી વાક્યનો અર્થ છે એમ જ રહે, પણ જે તે આપણે કંઈક વસ્તુ ઉપર વધારે ભાર આપીને કોઈકને કહેવું હોય તો આપણે કહી શકીએ। બીજું છે મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે। ત્યાર પછી ત્રીજું છે મેં કલ રામપુર ગયા થા, મેં કલ રામપુર ગયા થા, મેં કલ રામપુર ગયા થા। તો આ રીતે તમારે આ વાક્ય છે એને બોલવાના છે, એનું વાંચન કરવાનું છે। તો અહીંયા આપણું પુનરાવર્તન 3 છે એ પૂર્ણ થાય છે। આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે સમજાયું હશે, જો ન સમજાયું હોય તો સ્કૂલે આવીને મને પૂછી શકો છો। સાથે સાથે હવે આપણે જે 25 અને 26 તારીખે
हिंदी अने अंग्रेजीनी सामयिक कसोटी लेवावानी छे एनी पण तैयारी शुरू करी देशुं। बराबर छे, आपणे हिंदीमां पाठ 9 लईने 14 સુધીનું આ સામયિક કસોટીમાં પૂછાવાનું છે, જેમાં આપણે પાઠ 13 અને 14 બે બાકી રહે છે, જે હવે આગલા વિડીયોમાં આપણે ભણવાનું છે। ત્યાં સુધી તમારે સૌએ 9 લઈને પાઠ 12 સુધીની તૈયારી કરી નાખવાની છે। બરાબર છે, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઓકે, થેન્ક યુ।